માન્ય શ્રી રામભાઈ હરજીભાઈ મોકારિયા, માન્ય શ્રી રામભાઈ હરજીભાઈ મોકારિયા, પ્લીઝ. સર આપકો મેરે કો ઓપોર્ચ્યુનિટી મિલી, આપકા આભાર માનતા હું મેં. એ જી, એ જીએસટી કા મોદી સાહેબને સરકાર, જો જીએસટી માન્ય મોદી સરકારને ધન્યવાદ આપું. હું સાહેબ ગુજરાતી બોલું છું, મારી માતૃભાષા. તથા મોટીબેન શ્રીમતી સીતારામજી વિત્ત મંત્રીને પણ ધન્યવાદ આપું છું. માન્ય સભાપતિ, જીએસટી આવવાથી દેશમાં સૌથી મોટો એક ટેક્સ અસ્તિત્વમાં આવ્યો છે, એનો મતલબ વન નેશન વન ટેક્સ. માન્ય સભાપતિજી, જીએસટી પહેલાં દેશની જનતા ઉપર અનેક અપ્રત્યક્ષ કરનું ભારણ હતું. જનતા ત્રાસ અનુભવી, પરંતુ દેશના દીર્ઘદ્રષ્ટિવાળા મોદીજીએ પ્રજાનું દુઃખ સમજી ભારણ દૂર કર્યું અને જીએસટી પ્રજાના કલ્યાણ માટે અમલમાં આવ્યું. માન્ય સભાપતિજી, વિરોધ પક્ષનો વિરોધ હોવા છતાં પરંતુ આજે કર કલેક્શનમાં દિન પ્રતિદિન વધારો જોવા મળે છે. લોકો હકારાત્મક રીતે સ્વીકારી રહ્યા છે, સામે ચાલી ટેક્સ ભરી રહ્યા છે. પરિણામે દેશના વિકાસમાં ખૂબ જ ઉપયોગી થઈ રહ્યું છે. દેશ ચારે કોર પ્રગતિ તરફ કૂચ કરી રહ્યો છે. વિકાસનો અર્થ છેવાડાના માનવી સુધી પહોંચી વિકાસના મીઠા ફળ પ્રજાને મળી રહ્યા છે. આ મોદીની ગેરંટીવાળી ગાડી પૂર ઝડપે જઈ રહી છે. માન્ય સભાપતિજી, ટેક્સના આ લોકો ઉપયોગી સરળીકરણ ટેક્સ જીએસટી માટે પૂર્ણ ધન્યવાદ આપું છું. ટેક્સ કલેક્શન પણ ખૂબ જ વધવામાં છે, તેના કારણે દેશનો વિકાસ ચારે દિશામાં થાય છે. રેલવે, નેશનલ હાઈવે, પોર્ટ, બ્રિજીસ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે ડેવલપ થાય છે. સાથે સાથે દેશની 140 કરોડ જનતાને પાયાની જરૂરિયાત મોદી સરકારમાં પહેલી વખત મળી રહી છે. ટેક્સ કલેક્શન પણ દર મહિને 1,50,000 કરોડથી પણ વધારે ઉપર જવા જઈ રહ્યું છે. જીએસટીના કારણે દેશના ગરીબ પછાત આદિવાસી લોકોનો પણ પ્રથમ વખત ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે, જે ખૂબ આનંદની વાત છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, અનાજ વગેરે મફતમાં આ દેશની ગરીબ પ્રજાને મળી રહ્યું છે. વિરોધ પક્ષ માત્ર ખોટો વિરોધ કરવા પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિના પદની ગરિમા જાળવ્યા વિના માનુભવાના પદનો વિરોધ કરે છે, જે ખૂબ નિંદનીય છે. વિશ્વમાં આપણા મહાન ભારત દેશની છબી ખરાબ કરવા પ્રયત્ન કરે છે. માટે 40 છે, 40માંથી 20 થઈ જશે. ધીમે ધીમે આ જ કામ કર્યું તો 20માંથી 5 થઈ જશે. આ ગૃહમાં હાલમાં જે લોકો વિરોધ પક્ષમાં બિરાજે, તેને ફરીથી જો આવવું જ હોય તો દેશની લોકોની સેવા કરવાની જરૂર છે, નહીંતર જે હાલમાં સંખ્યા છે તે પણ 1/4 થઈ જશે. ફરીથી મોટી બેન નિર્મળા સીતારામનજીને તથા મોદી સાહેબને ધન્યવાદ આપું છું. ઝારખંડમાં હમણાં જ કંઈક 350 કરોડથી પણ વધુ કેશ રકમ આપણા દેશમાંથી ભ્રષ્ટાચારની રકમ ઇન્કમટેક્સ રેડમાં પકડાઈ છે. આપણા મોદીની ગેરંટીની ગાડી જ આને કહેવાય. મોદી સરકારમાં માતાના ગર્ભમાં બાળક હોય ત્યારથી માતા બાળકને સરકાર તરફથી સેવા મળે છે. જન્મ બાદ પોષણક્ષમ ખોરાક, આંગણવાડી, બાલમંદિર, સ્કૂલ, હાઈસ્કૂલ, કોલેજ ભણવા જવા માટે સાયકલ, પાયલોટ બનવા માટેના કોર્સની સબસિડી લોન, આ બધું જ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આપી રહી છે. મારું કહેવું એવું છે કે આ સરકાર પ્રથમ વખત એવી સરકાર આવી છે મોદી સાહેબની, કે માતાના પેટમાં બાળક હોય ત્યારથી એની ચિંતા કરે. અને અત્યારે આ જમાનામાં જે કોઈ વડીલ અવસાન પામે તો એના અંત્યેષ્ટિની પણ સેવા મોદી સરકાર કરે છે. માટે હું એમને તથા મોટી બહેનને ધન્યવાદ આપું છું. ભારત માતા જય, વંદે માતરમ. ધન્યવાદ, સમર્થન આપું છું. ધન્યવાદ માનનીય શ્રી રામભાઈ.